ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ માટેના નિયમો હવે સરળ બનાવવામાં આવ્યા છે. વાહન વ્યવહાર કમિશનર કચેરીની યાદીમાં જણાવાયું છે કે લર્નિંગ લાયસન્સની કમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના જવાબ સાચા આપીએથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે, જે સંદર્ભે વાહન વ્યવહાર વિભાગના તારીખ 1/7/2024 પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર નિયમો 1989 નિયમ 11/4 અનુસાર હવેથી 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપીએથી પણ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવ્યું છે. તો ગુજરાત પરિવહન વિભાગે ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષાઓ માટે પાસ થવાના માપદંડમાં સુધારો કર્યો છે. આ અગાઉ 11 સાચા જવાબોની જરૂરિયાતની સરખામણીમાં ઉમેદવારોએ હવે 15 પ્રશ્નોમાંથી માત્ર 9 જ સાચા જવાબ આપવા પડશે. આ અગાઉ ઉમેદવારોએ ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષા પાસ કરવા માટે 15 માંથી 11 સાચા જવાબો આપવાના રહેતા હતા. પાસિંગ માપદંડ ઘટાડવાનો નિર્ણય કમિશનરની ઓફિસમાં મળેલા પ્રતિસાદના પ્રતિભાવમાં આવ્યો છે, જેના ખાસ કરીને ઓછા ઔપચારિક શૈક્ષણિક ધરાવતા ઉમેદવારોને પડતી મુશ્કેલીઓને હાઇલાઇટ કરે છે. પ્રાદેશિક પરિવહન કાર્યાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષા ઘણીવાર એવા ઉમેદવારો માટે પડકારો ઊભી કરે છે જેઓ અન્યથા સક્ષમ ડ્રાઈવર હતા. પરીક્ષા ઉમેદવારો પાસે મૂળભૂત ડ્રાઇવિંગ જ્ઞાન અને કૌશલ્ય છે તેની ખાતરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ફેરફારનો ઉદ્દેશ્ય ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શકતા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવી અને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે.